રાજકોટમાં આજે આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પડતર માંગણીઓ જેવી કે માનદ વેતન વધારવામાં આવે, પેન્શન અને પ્રમોશનનો પ્રશ્ન, નવા ડ્રેસ અને નવા મોબાઈલ આપવા સહિતની માંગ સાથે આજે જિલ્લાની તમામ આંગણવાડી કર્મચારી બહેનો અને હેલ્થ વર્કર બહેનો એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં પણ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે પણ આ બહેનો હડતાલ પર ઉતરી છે અને આવતીકાલે રેલી યોજીને વિરોધ કરવામાં આવશે. 2018 થી સરકાર ફક્ત લોલીપોપ આપતી હોવાનો આક્ષેપ પણ આ બહેનો દ્વારા કરવામાં આવ્યો છે. મારું નામ સંગીતાબેન દવે છે. ગોંડલ તાલુકામાં આંગણવાડી વર્કર છું અને યુનિયનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ છું. આજે અમારી જે માંગણીઓ રજૂઆત છે કે અમારું લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અને અમને જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કાયમી કર્મચારી માનદ સેવક દૂર કરી અને અમને કર્મચારીમાં ગણે, આવી અમે અનેકવાર રજૂઆતો કરેલી છે. આજે પણ એ રજૂઆતના ભાગરૂપે 2 દિવસની હડતાલ છે. ઓનલાઈન ઓફલાઈન કામગીરી બંધ છે. જે આજે રાજકોટ જિલ્લાના તમામ હેલ્પર વર્કર બહેનો અહીં આવેલા છે અને જે હેલ્પર બહેનોને પગાર ચૂકવવામાં આવે છે 5,500, જે મજાકરૂપ છે. આજની મોંઘવારી પ્રમાણે સરકારે વિચારવું જોઈએ કે 5,500માં બહેનોનું ઘર કેવી રીતે ચાલે. એટલે અમારી એ પણ રજૂઆત છે કે જે હેલ્પર વર્કરનો 50% રેશિયો છે એ 75% રેશિયો કરી અને હેલ્પર બહેનોને પગાર ચૂકવે. અને જે સરકારે મોબાઈલ આપેલા છે, જે 2019માં પેનાસોનિક કંપનીના આપેલા છે, જે 90% બંધ છે. બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે અને સરકારે જ નક્કી કરેલું છે કે મોબાઈલની કામગીરીનું 500 રૂપિયા ઇન્સેન્ટિવ આપવું, જે 1.5 વર્ષથી ચૂકવેલું નથી, છતાં કામગીરી રોજે રોજ લેવામાં આવે છે. ફળ ગરમ નાસ્તો જે અમે બાળકોને પૂરક પોષણ આપીએ છીએ એનું બિલ અમને 6-6 મહિનાથી નથી આપેલું. મંગળ દિવસની ઉજવણી સરકારને જોઈએ છે, ફોટા જોઈએ છે, એના બિલ અમને 1.5 વર્ષથી નથી આપેલા. કન્ટીજન્સી એવી કેટલી ગ્રાન્ટો સરકાર પાસે નથી. સરકારને કામ સ્માર્ટ જોઈએ છે પણ પૈસા ચૂકવવા નથી. જ્યારે રજૂઆત કરીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. તો અમારે ક્યાં ગ્રાન્ટ, કોની પાસે લેવા જવાની, કોની પાસે અમારે અમારા જે વિચાર કરો કે 10,000માં બહેનો રોકાણ કરે, પોતાનું ઘર ચલાવે કે બાળકોને પૂરક પોષણ આપે, આવી અમારી સમસ્યા છે અને અમે એના માટે રજૂઆત કરવા આવ્યા છીએ.